ધવડાવનારી માતાઓમાં છાતીની પરિસ્થિતિ પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે આપેલ વિશે શીખીશું. છાતીમાં ઉભા થઈ સખતપણું આવવું અને પીડાકારક ગાંઠ. ચાલો છાતીના સખતપણાથી શરૂઆત કરીએ. છાતીનું સખતપણું મોટા ભાગે પ્રસૂતિ પછીના 3-5 દિવસો દરમિયાન થઈ શકે છે. તે બંને છાતીમાં એક સાથે થાય છે. માતાને છાતીના ભરાવ સાથે છાતીના સખતપણાની મૂંઝવણ ન થવી જોઈએ. તેથી હવે આપણે છાતીનું સખતપણું અને છાતીના ભરાવવા વચ્ચેના તફાવતની ચર્ચા કરીશું. છાતીના સખતપણામાં છાતી કડક, સોજાવાળી અને દૂધથી ભરેલ પીડાકારક હોય છે અને છાતી ચમકદાર લાગે છે અને તેમાં ફેલાયેલી નસો દેખાય છે. માતાને 24 કલાકથી વધુ સમય સુધી તાવ આવી શકે છે અને બાળક માટે ધાવવું મુશ્કેલ બને છે. જ્યારે કે પૂર્ણ ભરેલી છાતી સામાન્ય હોય છે. પૂર્ણ ભરેલી છાતી મોટી દેખાય છે પણ તે દેખાવામાં ચમકદાર હોતી નથી. પૂર્ણ ભરેલી છાતી દુખતી નથી અને છાતીના ભરાવ દરમિયાન તાવ નથી હોતો. હવે ચાલો ધવડાવનાર માતાઓમાં છાતીના સખતપણાના કારણો વિશે ચર્ચા કરીએ. છાતીનું સખતપણું આપેલ પરિસ્થિતિઓમાં થઈ શકે છે. માતાએ જો પ્રસૂતિ પછી તુરંત બાળકને ધવડાવ્યું ન હોય તો, માતા બાળકને વારંવાર ધવડાવતી ન હોય તો, ધવડાવતી વખતે બાળક માતાની છાતીથી નબળી રીતે જોડાયું હોય તો અને માતાએ અચાનક ધવડાવવાનું બંધ કરી દીધું હોય તો. હવે ચાલો ચર્ચા કરીએ કે છાતીના સખતપણાની સારવાર કેવી રીતે કરી શકાય છે. પહેલા માતાને તેના હાથ ચોખ્ખા પાણીથી ધોવા માટે કહીએ. ત્યારબાદ બાળકને માતાની નજીક લાવીએ જેથી તે બાળકને જોઈ, સૂંઘી અને સ્પર્શ કરી શકે. બાળક જો વધુ ચીડચીડું હોય તો માતા બાળકના રૂમાલને સૂંઘી શકે છે. ત્યારબાદ માતાએ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. પછી 5-10 મિનિટ માટે છાતી પર ભીનું હુફાળું કપડું રાખવું જોઈએ અથવા માતા ગરમ પાણીથી નહાઈ પણ શકે છે. આનાથી છાતીના દૂધને બહાર આવવામાં મદદ મળશે. ત્યારબાદ સ્વાસ્થ્ય કાર્યકરને માતાને આરામ કરવા માટે જણાવવું જોઈએ કારણ કે વધારાના તણાવથી દૂધ નીકળવાની પ્રતિક્રિયા પર અસર થઈ શકે છે અને દૂધ બહાર આવશે નહીં. હવે કાં તો આરોગ્ય કાર્યકરે અથવા કુટુંબના કોઈ પણ સભ્યએ માતાની ગરદન પર તથા પીઠ પર માલિશ કરવી જોઈએ. આનાથી છાતીના દૂધને બહાર નીકળવામાં મદદ મળશે કારણ કે ઉપરની પીઠ અને છાતી તરફનો ચેતા પુરવઠો જ્ઞાનતંતુ એક જ હોય છે. ત્યારબાદ માતાએ ગોળાકારમાં તેના છાતીને હળવેથી માલિશ કરવું જોઈએ. માલિશ કરવાથી તેને આરામ રહેશે અને દૂધ નીકળવાની પ્રતિક્રિયામાં સુધારો થશે. આ તમામ બાબતો ઓક્સિટોસિનના વધારવામાં મદદ કરશે. આને ઓક્સિટોસિન રિફ્લેક્સ કે લેટ ડાઉન રિફ્લેક્સ તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિટોસિન એ એક હોર્મોન છે જે દૂધને બહાર નીકળવામાં મદદ કરે છે. ત્યારબાદ માતાએ એરિયોલાને નરમ કરવા માટે જાતેથી થોડા પ્રમાણમાં દૂધ નીકાળવું જોઈએ. આનાથી બાળકને ધાવવા માટે છાતી સાથે યોગ્ય રીતે જોડાવવામાં મદદ મળશે. છાતીના દૂધને નીકાળતી વખતે માતાએ એરિયોલાના ફરતે દબાણ આપવું જોઈએ. દૂધ નીકળ્યા બાદ માતાએ એરિયોલા બાળકના મોઢામાં મૂકવું જોઈએ કારણ કે બાળકને પોતેથી જોડાણ કરવામાં મુશ્કેલી થઈ શકે છે. બંને બાજુએથી ધવડાવવાનો પ્રયાસ કરો. ધવડાવવા દરમિયાન માતાએ 5-10 મિનિટ માટે છાતી પર ભીનું ઠંડુ કપડું મૂકવું જોઈએ અથવા માતા ઠંડા કોબીના પત્તાને છાતી પર મૂકી શકે છે. તે આ કોબીના પત્તાને કાં તો ફ્રીજમાં અથવા માટીના ઘડામાં સંગ્રહીને મૂકી શકે છે. આનાથી છાતીની પીડા અને સોજો ઓછો થવામાં મદદ મળે છે. ત્યારબાદ માતાએ વારે ઘડીએ ધવડાવવું જોઈએ. હવે ચાલો શીખીએ કે સખત છાતીને કેવી રીતે રોકી શકાવાય. પહેલા બાળકના ભૂખના સંકેતો ઓળખવાનો પ્રયાસ કરો, જેમ કે કેળે ફરવું, રૂટીન રિફ્લેક્સનું વધવું. રૂટીન રિફ્લેક્સમાં જ્યારે કોઈ પણ વસ્તુ બાળકના ગાલ કે મોઢા પર અડે છે ત્યારે તેનું મોઢું એ બાજુએ વળે છે. આંગળીઓ ચૂસવું. અંતમાં બાળક રડવાનું શરૂ કરે છે.
બાળક જ્યારે પણ ભૂખના પહેલા પહેલા સંકેતો બતાવે ત્યારે તેને ધવડાવવું અને બાળકના રડવાની રાહ જોવી નહીં. બાળક ધવડાવવાની સ્થિતિમાં યોગ્ય રીતે છે અને સારી રીતે ધાવી રહ્યું છે તેની ખાતરી કરવી. યાદ રાખો, બીજી છાતીથી ધવડાવવા પહેલા પહેલી છાતીથી પૂર્ણપણે ધવડાવવું જોઈએ. આગળ ચાલો બીજી અન્ય છાતીની પરિસ્થિતિ શીખીએ, જે છે પીડાકારક ગાંઠ. તે એક અવસ્થા છે જેમાં છાતીનો ભાગ લાલ, સોજાયેલો અને સખત બને છે. માતાને અતિશય દુખાવો, તાવ આવવો અને માંદગી રહે છે. મોટાભાગની માતાઓને પીડાકારક ગાંઠ પ્રથમ 6 અઠવાડિયા દરમિયાન થાય છે, પણ તે ધવડાવવાના સમયગાળામાં ક્યારે પણ થઈ શકે છે. કેટલીક વાર તેની સખત છાતી સાથે ગેરસમજ થાય છે, જો કે સખત છાતી સંપૂર્ણ છાતીને અને કેટલીક વાર બંને છાતીને અસર કરે છે, જ્યારે કે પીડાકારક ગાંઠ છાતીના અમુક ભાગને અને સામાન્ય રીતે માત્ર એક છાતીને અસર કરે છે. પીડાકારક ગાંઠ સખત છાતીમાં બદલાઈ શકે છે અથવા બંધ નસોને કારણે થઈ શકે છે. હવે આપણે ચર્ચા કરીશું, જો સારવાર ન કરવામાં આવે તો કેવી રીતે બંધ નસો પીડાકારક ગાંઠમાં બદલાઈ શકે છે. બંધ નસ એક અવસ્થા છે જેના લીધે દૂધ છાતીના બંધ નસ વાળા ભાગમાંથી નીકળતું નથી. સામાન્ય રીતે છાતીના અમુક ભાગની નસોમાં ઘટ્ટ દૂધથી જામી જાય છે. આનાથી ગાંઠ થાય છે. આ ગાંઠ કુમળી હોય છે અને ઘણીવાર ગાંઠ ફરતે ચામડી લાલાશ પડતી રહે છે. બંધ નસો અને સખત છાતીના કારણે દૂધ રોકાય છે. જ્યારે દૂધ બંધ નસો અને સખત છાતીમાંના અમુક ભાગમાં રહે છે તેને દૂધનું રોકાવવું કહેવાય છે. જો આ દૂધનું રોકાવવું નો નિકાલ ન કરવામાં આવે તો આનાથી છાતીની પેશીઓની બળતરા થાય છે. તેને બિનચેપી પીડાકારક ગાંઠ કહેવાય છે. જ્યારે કે કેટલી વાર છાતીને જીવાણુથી ચેપ લાગે છે અને આને ચેપી પીડાકારક ગાંઠ કહેવાય છે. આપેલ અવસ્થામાં જીવાણુ સરળતાથી ચીરા મારફતે દાખલ થાય છે. ચીરો જો છાતી પર હોય તો પીડાકારક ગાંઠની સારવાર થાય નહીં અને સારવારમાં મોડું કરવામાં આવે તો. નોંધ લો, છાતીમાંનું પરુ એ સારવાર ન કરાયેલ પીડાકારક ગાંઠની આગળની સ્થિતિ છે. હવે ચાલો પીડાકારક ગાંઠના કારણની ચર્ચા કરીએ. વારે ઘડીએ ન ધવડાવવું તે પીડાકારક ગાંઠનું સૌથી મહત્વનું કારણ છે. જો ધવડાવનારી માતા કામ કરતી સ્ત્રી હોય તો વારંવાર ધવડાવવું મુશ્કેલ બને છે. વારે ઘડીએ ન ધવડાવવાના માટે અન્ય કારણ હોઈ શકે છે. માતા અથવા બાળકની માંદગી હોય. બીજું છે દીટડીથી ધવડાવવું. દીટડીથી ધવડાવવાથી બાળક છાતીને પૂર્ણપણે ખાલી કરશે નહીં. ત્રીજું છે દૂધનો પુરવઠો વધી જવો. ચોથું છે વહેલું દૂધ છોડાવવું, જ્યાં બાળક છાતીના દૂધ સિવાય અન્ય ખોરાક ખાય છે. પાંચમું છે ચુસ્ત કપડાં. માતા ચુસ્ત કપડાં પહેરે તો, ખાસ કરીને રાત્રિએ જ્યારે માતા ચુસ્ત બ્રા પહેરે તો, તેનાથી છાતી પર દબાણ આવે છે અને દૂધની નળીઓ બંધ થઈ શકે છે. છઠ્ઠું છે સુવાવડનો તણાવ. માતા જો કોઈ પણ તણાવથી પસાર થતી હોય તો તેનાથી દૂધ છૂટું પડવાની પ્રતિક્રિયાને અસર થશે. સાતમું છે દીટડીનો ચીરો. તે જીવાણુને છાતીની પેશીમાં દાખલ કરવા માટે એક રસ્તો પૂરો પાડે છે અને પીડાકારક ગાંઠ થઈ શકે છે. ચાલો પીડાકારક ગાંઠનો ઉપચાર જોઈએ. પહેલા કારણ ઓળખવાનો પ્રયાસ કરવો અને પછી સારવાર શરૂ કરવી. ધવડાવતા પહેલા માતાએ ગરમ પાણીના શેકનો ઉપયોગ કરવો જોઈએ અથવા તો ગરમ પાણીથી નહાવવું જોઈએ. તેણે પહેલા અસરગ્રસ્ત છાતીથી ધવડાવવું જોઈએ. તેનાથી જો પીડા વધે અથવા દૂધ છૂટવાની પ્રતિક્રિયાને અસર થાય તો બિન અસરગ્રસ્ત છાતીથી ધવડાવવું જોઈએ. યાદ રાખો, વારંવાર ધવડાવવું જરૂરી છે. ખુલ્લો ઘાવ દીટડી અથવા એરિયોલાનો પર ન હોય તો માતા અસરગ્રસ્ત છાતીથી ધવડાવી શકે છે. યાદ રાખો, જ્યારે પણ માતા બાળકને પીડાકારક ગાંઠની છાતીથી ધવડાવી રહી હોય તો તેણે ચેપના સંકેતો માટે બાળકની દેખરેખ કરવી જોઈએ, કારણ કે બાળકને ચેપ થવાનું જોખમ હોય છે. જ્યારે કે અસરગ્રસ્ત બાજુની છાતીના દૂધમાં ઘણા હાનિકારક જીવાણુ રહી શકે છે. છાતીની માલિશ કરવાથી દૂધના પુરવઠામાં સુધારો થઈ શકે છે. અસરગ્રસ્ત ભાગથી દીટડી તરફે હળવી માલિશ થવી જોઈએ અને માતાએ પૂરતો આરામ લેવો જોઈએ.
જો લક્ષણો ગંભીર હોય તો તેણે ડોક્ટરનો સંદર્ભ લેવો જોઈએ. છાતીમાંના પરુની નિકાલ કરવાની તથા એન્ટીબાયોટિકની જરૂર પડશે. આ ઉપરાંત માતાએ તેના શરીરને આરામ આપવા માટે ખાસ પ્રયાસ કરવો જોઈએ તથા ઊંડેથી અને સમાન રૂપે શ્વાસ લેવો જોઈએ. સૌમ્ય સંગીત સાંભળવું અને દૂધ છૂટવું પડવાની પ્રતિક્રિયાને શરૂ કરવામાં સહાય માટે તેના બાળક વિશે વિચારવું. યાદ રાખો, પીડાકારક ગાંઠ અટકાવવા માટે યોગ્ય ધવડાવવાની પ્રક્રિયા જરૂરી છે. આનાથી નસોનું બંધ થવું અટકશે અને બાળકને પૂરતું દૂધ મળશે. આ તમામ છાતીની સ્થિતિને રોકવા માટે બાળકની સ્થિતિ અને તેનું યોગ્ય રીતે જોડાવવું તથા તેનું વારંવાર ધાવવું મુખ્ય બાબતો છે. ધાવણ કરાવનારી માતાઓમાં છાતીની સ્થિતિ પરના આ ટ્યુટોરિયલનો અહીં અંત થાય છે. આ ટ્યુટોરિયલમાં આપણે છાતીનું સખતપણું અને પીડાકારક ગાંઠ વિશે શીખ્યા. આ ટ્યુટોરિયલનું યોગદાન સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ આઈઆઈટી બોમ્બે દ્વારા અપાયું છે. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટને ફાળો એનએમઈઆઈસીટી એમએચઆરડી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લિંક પર ઉપલબ્ધ છે. વ્હીલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન તરફથી ઉદાર યોગદાન દ્વારા આ ટ્યુટોરિયલને આંશિક ફાળો અપાયો છે. આ ટ્યુટોરિયલ એ મા ઓર શિશુ પોષણ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ટ્યુટોરિયલ માટે ડોમેન રિવ્યુઅર છે ડોક્ટર રૂપલ દલાલ, એમડી બાળ રોગ તજ્ઞ, અને ડોક્ટર તરુ જિંદલ, એમએસ પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રી રોગ તજ્ઞ. આ સાથે આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.